दिनेश भाई आभार हमारी साथे बातचीत करवा बदल अगत्यनी जानकारी सामे आवी छे। आगनी आ घटनामां वधु एक व्यक्ति मौत भेट्यो छे ने आ मृत्युआंक 7 ऊपर पहोंची गयो छे। पिराणा पीपळज रोड पर कापरना गोडाउनमां लागेली आगनी आ घटनामां 7 लोकोना मौत थया, ज्यारे 4 लोकोनी हालत गंभीर होवानी जानकारी सामे आवी छे। हजु पण केटलाक लोको गाठमार नीचे दबायेला होवानी आशंका व्यक्त करवामां आवी रही छे। फायर બ્રિગેડની ટીમ જે ધરાશાયી થયેલો સ્લેબ છે તેને ખસેડવાની કામગીરી કરી રહી છે। ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે। ત્યાં બીજી તરફ હજુ પણ સ્થાનિકોનું કહેવું છે કે તેમના પરિવારના સભ્યો, તેમના મિત્રો હજુ પણ લાપતા છે અને તેને જોતા કેટલા લોકો લાપતા છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી। અમારા સંવાદદાતા પ્રતિક જાદવ ઘટના સ્થળે જ છે। પ્રતિક, જાણકારી મળી છે વધુ એકનું મોત, 7નો મૃત્યુઆંક થઈ ચૂક્યો છે, શું પરિસ્થિતિ ઘટના સ્થળે? સ્પષ્ટપણે દીપાલી, 7 જે વ્યક્તિઓના મોત થયા છે તે આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે હજુ પણ 2 કામદારો છે તે આ સ્લેબ છે તેના નીચે દટાયા હોવાની વાત સામે આવી રહી છે અને આ જ કારણથી ફાયર વિભાગના જે જવાનો છે તે સતત આ જે સ્લેબ છે તેને હટાવવાની કામગીરી કરી રહ્યા છે। જેસીબીની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે 2 વ્યક્તિઓ હજુ પણ આ સ્લેબના નીચે દટાયા હોઈ શકે છે, એટલે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। આસપાસના 4 જેટલા જે ગોડાઉન છે તેના સ્લેબ ધરાશાયી થયા હતા। એક સ્લેબ એક ગોડાઉનની અંદર આશરે 10 વ્યક્તિ કામ કરતા હોય તો 4 સ્લેબમાં 40 વ્યક્તિ કામ કરતા હોય છે અને અત્યાર સુધીમાં 20-25 વ્યક્તિઓને અહીંયાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે। મૃત્યુઆંક છે તે 7ને આસપાસ પહોંચી ગયો છે, પરંતુ આ મૃત્યુઆંક હજુ પણ દીપાલી આગળ વધી શકે છે। પરંતુ જે રીતે ઘટના બની છે, કેમિકલ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો છે, સવાલ ચોક્કસથી તંત્ર સામે ઉઠી રહ્યા છે। જ્યારે પણ આવી મોટી ઘટના બનતી હોય છે ત્યારે એએમસી વિભાગ સફાળું જાગતું હોય છે અને આસપાસની જે કેમિકલની કંપની હોય છે ત્યાં તપાસનો દોર શરૂ કરવામાં આવતો છે, પરંતુ સવાલ એ છે કે શા માટે કોઈ ઘટના બનતી હોય ત્યારે જ એએમસીનું તંત્ર જાગે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ છે, પૂરતા અધિકારીઓ છે, પૂરતા કર્મચારીઓ છે, તો શા માટે યોગ્ય તપાસ નથી કરવામાં આવતી? અમદાવાદની આસપાસના જે પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, શા માટે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કંપનીઓમાં એનઓસી છે કે નહીં, કંપનીના માલિક પાસે પરવાનગી છે કે નહીં, તેની તપાસ શા માટે નથી કરાવતી? શા માટે આવી જ્યારે મોટી ઘટના બને, જ્યારે કોઈ પણ નાના કર્મચારી કે નાના કામદારનું મોત થાય ત્યારબાદ તપાસનો દોર શરૂ કરવામાં આવતો છે? એટલે સ્પષ્ટપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તપાસના નામે ફક્ત દેખાવો કરવામાં આવતો હોય છે, ના કે કોઈ નક્કર કાર્યવાહી। આ જે ઘટના બની છે ત્યારબાદ હવે આગામી 1-2 દિવસ સુધી તપાસના નામે કાર્યવાહી ચાલશે। આસપાસના જે એસ્ટેટ આવેલા છે ત્યાં કેમિકલની જે ફેક્ટરીઓ છે ત્યાં આગળ તપાસ કરવામાં આવશે, પરંતુ કોઈ પણ કંપનીના માલિક છે તેની સામે કોઈ પણ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીસીબીના અધિકારીઓની આવા કેમિકલ કંપનીઓના જે માલિકો છે તેમની સાથે મિલીભગત હોય છે, પરિણામે અમદાવાદ શહેરમાં આવા બનાવો છાસવારે બનતા હોય છે અને નાના જે કામદારો હોય છે, મજૂરો હોય છે, તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। જી ચોક્કસ પ્રતિક, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી આગળ પણ વધુ વિગતો મેળવીશું। તો અત્યારે જે ખુલાસાઓ થઈ રહ્યા છે તે પ્રમાણે હવે તંત્ર ઉપર આંગળી ચિંધાઈ રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે આ મામલે આરોપો પણ લગાવ્યા છે। એક રીતે આ સમગ્ર ઘટનામાં જ્યાં એક તરફ 7 લોકો મોતે ભેટ્યા છે, 4 ગંભીર છે, ત્યાં બીજી તરફ રાજકારણ ગરમાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। આપણે જણાવી દઈએ કે આ સમગ્ર મામલે જીપીસીબી અને સ્થાનિય વહીવટી અધિકારીઓ અને સ્થાનિય સત્તાધારી જે પક્ષો છે તેમના ઉપર ત્યારે મિલીભગતના આરોપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। આગની આ ઘટનામાં 7 લોકોના જીવ હુમાઈ ગયા છે, 7 લોકો મોતે ભેટ્યા છે અને હજુ પણ 4 લોકો ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે। ત્યાં બીજી તરફ જાણકારી મળી રહી છે કે જે સ્લેબ ધરાશાયી થયું છે તેના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે। કોંગ્રેસ વિપક્ષ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે, પરંતુ સત્તાધારી પક્ષ અત્યારે મૌન સેવીને બેઠેલું છે। 7 લોકોના જીવ ગયા છે, છતાં પણ એક પણ અધિકારી, જવાબદાર અધિકારી આ મામલે જવાબ આપવા માટે આગળ નથી આવી રહ્યો અને મેયર પણ આ વિશે કંઈ જ બોલવા તૈયાર ન હોવાની જાણકારી સામે આવી છે, કારણ કે સવાલો અનેક ઉઠી રહ્યા છે, જવાબો તેમની પાસેથી જ મેળવવાના છે, પરંતુ જવાબ આપવા માટે તેઓ તૈયાર ન હોવાની વિગતો સામે આવી છે। આગની આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આગની ઘટના જેવી બને, આ પ્રકારનો અકસ્માત જ્યારે બનતો હોય છે ત્યારે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, થોડા સમય માટે આ કાર્યવાહી રહેતી હોય છે અને પછી સ્થિતિ જેસે થે બની જતી હોય છે અને ફરી એકવાર દુર્ઘટના સર્જાતી હોય છે।